आप જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ માં આવી જાઓ આ સ્ટાર ન્યૂઝ તરફથી આપણે સર્ટિફિકેટ આપશે સારામાં સારો પરફોર્મન્સ કરશે અને 15 થી 20 થી 21 સર્ટિફિકેટ આપણે દેવાના છે મોટા મોટી આપણી સોસાયટી હોવાથી આપણે વધારે વધારે પ્રમાણપત્ર મળે એવા પ્રયત્ન કરશું એટલે મોજ મજા કરી અને શાંતિથી બધા ભાઈઓ તથા બહેનો ખૂબ ખૂબ ગરબા લેજો આજે ખૂબ ખૂબ ગરબા લેજો શ્રી પાર્થ કોટક અને કેમેરામેન હિતેશભાઈ અને આકાશભાઈ તેંડુલકર તેમની ટીમે આવી અને આપણો ઉત્સાહ વધાર્યો આપણા યુવાનો બાળકો યુવતીઓને આજે ગરબાનું બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપવા માટેની આપણે તક આપી અને તેઓએ આવી અને આપણા બાળકો યુવાનો માટે ઇનામોનું જે આયોજન કર્યું છે એના માટે આ ચેનલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સોસાયટીના ચેરમેન સેક્રેટરી વતી અને તેઓની પાસે હવે હું અપેક્ષા રાખું છું કે આ કાર્યક્રમમાં થોડા ઉદીના ભાગરૂપે ઇનામોનું જાહેરાત કરે અને આપણે આપણો કાર્યક્રમ આગળ નમસ્કાર દર્શક મિત્રો હું છું પાર્થ કોટક સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ તરફથી અત્યારે આપણે નિકો વિસ્તારમાં ભરતી એંગલર્સમાં આવી પહોંચ્યા છે અમારી ટીમ સહિત તમે જોઈ શકો છો અહીંયાના રહેવાસીની તૈયારી કેવી છે અહીંયા માતાજીના સેવા સત્કાર કરવામાં આવે છે અને કોરોના પછી ઘણા વર્ષો પછી આવો એક મોકો મળ્યો છે જે લોકો બધી પબ્લિકે આનંદ ઉત્સાહ ભેરો છે એ નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી દરેક લોકોએ અને બીજી ખાસ એક વાત એ કહેવામાં આવે છે કે અહીંયાના રહીશોએ દરેક લોકોએ અલગ અલગ આભૂષણમાં પોતાનું પ્રદર્શન આપ્યું છે અધિક માહિતી આપણે અહીંયાના સેક્રેટરી સાહેબ જોડે રહીશું ભક્તિ એન્ક્લેવના ચેરમેન અને તમારી સ્ટાફ ગુજરાતી ચેરમેન દ્વારા આપણે ભક્તિ એન્ક્લેવમાં આવ્યા છે અમારો હોબ ધન્યવાદ છે તમારો ફેસ કેમેરા સાથે ભક્તિ એન્ક્લેવના સોસાયટીના સેક્રેટરી નાતે શ્રી ચાવડા જયંતિલાલ ઈશ્વરભાઈ સ્ટાર ન્યૂઝ આજે અમારી સોસાયટીમાં આવ્યા અને ગરબા પ્રાચીન ગરબાની ખૂબ જ રમઝટ બોલી અને એનું શૂટિંગ જે કરવું તે બધા સ્ટાર ન્યૂઝ બધી ખૂબ ખૂબ આભાર માનું છું ઓકે હું શ્રી કનુભાઈ કથિરિયા ભક્તિ એન્ક્લેવ સોસાયટીના સલાહકાર સમિતિના સભ્ય અમારી સોસાયટીની અંદર આ વખતે બહુ જ સારામાં સારા ગરબા થાય એવું અમારી કારોબારીના ચેરમેન સેક્રેટરી સાહેબ અને તમામ સભ્યોની ખૂબ જ ઉત્સાહ હતો કેમ કે ગયા વર્ષે કોરોનાને કારણે ગરબાનો કાર્યક્રમ થઈ શક્યો નહોતો એટલે સૌની ઈચ્છા હતી તો સૌ ભાઈઓ બહેનોએ ખૂબ જ તન મન ધન અને પૂરા સહયોગથી આ ગરબાને ખૂબ જ ઉજાળ્યા છે આ 9-9 દિવસ અમને કોઈ પણ તકલીફ વગર અમારે ગરબાનો કાર્યક્રમ થયો છે રોજ રાત્રે અમારા નાસ્તાના કાર્યક્રમની અંદર 800-900-1000 માણસો સુધી નાસ્તો કરે છે અને શાંતિથી બધા આનંદ કરે છે તમે એક વસ્તુ અહીંયા ખાસ એવી જોઈ બધી જગ્યા કરતા કે અહીંયાના દરેક લોકોએ અલગ અલગ આભૂષણ કર્યું હતું તો એની તમે તૈયારી પહેલેથી કરી હતી કે એ લોકોએ આજે કરી હા અમે 3 દિવસથી આ જાહેરાત કરતા હતા અગાઉ પણ અમે જ્યારે નવરાત્રિના આયોજન કરતા હતા ત્યારે પણ આ કાર્યક્રમો કરેલા હતા એટલે સૌને અમારે યુવાનોને અને યુવતીઓને ઉત્સાહ હતો એટલે 3 દિવસથી અમને કહેવામાં આવ્યું હતું કે અમને ટ્રેડિશનલ ડ્રેસ માટે પરમિશન આપો તો અમે કીધું કે ચોક્કસ છેલ્લા નવરાત્રે આપણે કરીશું અને એ બધાએ કર્યું એમાં ગુજરાતી વેશભૂષા તો ખરી પરંતુ પંજાબી રાજસ્થાની મહારાષ્ટ્રીયન બહુ જ પ્રકારની વેશભૂષા તમે શૂટિંગ કર્યું એમાં તમે સૌને બતાવી શકતો બધાએ જોઈ પણ છે તો અમારા માટે બહુ ગર્વની વાત છે કે અમારા સોસાયટીની અંદર એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ થયો ધન્યવાદ થેન્ક યુ તમને કેવું લાગ્યું આમની જોડે રમીને આજે મારી તો આખી જિંદગી એમની જોડે ગઈ છે અચ્છા બરોબર એટલે કહેવામાં શું ફરક પડે સિવિલ હોસ્પિટલ બરોબર અને અમે સિવિલ હોસ્પિટલમાં સાથે જ રહીએ છીએ અમે લગભગ 15-20 વર્ષથી જોડે છે નર્સિંગ ટાઈમ ધન્યવાદ થેન્ક યુ ઓકે રોલ તમારો પરિચય આપશો મારું નામ પલક પટેલ છે અચ્છા તમે આજે જે વેશભૂષા ભોલેનાથ
કેટલા કલાકમાં તમે રેડી થયા? મેં ઓછામાં ઓછા 4-5 કલાકમાં રેડી થઈ ગયા. અચ્છા, આ પ્લાન તમને પહેલેથી હતો કે સડનલી તમને? આજે સવારે મને આઈડિયા આવ્યો કે હું વેશ પૂજામાં પાર્વતી અને શંકર ભગવાનનો વેશ ધારણ કરું. અચ્છા, એટલે તમને ભોલેનાથે આદેશ આપેલા? હા. ઓકે, તમે આવશો તો એનું કાપી નાખીશ. કેમેરા સામે રાખો, વોઇસ થોડો આપો. તમારો પરિચય આપશો? અમારું ડી ગ્રુપ છે. ભક્તિ એન્ક્લેવમાં નવરાત્રિનો કાર્યક્રમ હોવાથી અમને બધાને ખૂબ લાભ મળ્યો. કોરોનાને હિસાબે નવરાત્રિ બે વર્ષ થતી નહોતી. આ વર્ષે અમને બહુ ખૂબ સરસ લાભ મળ્યો અને અમારું ગ્રુપ મળ્યું. અમે અમારી રીતે તૈયારી કરી અને નવરાત્રિને અમને ખૂબ મજા આવી. અમારા સેક્રેટરી, ચેરમેન બધાએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને અમારા ગ્રુપ તરફથી અમને પણ ખૂબ સહકાર મળ્યો છે અને ભક્તિ એન્ક્લેવના ભાઈઓ બહેનો વડીલો બધાનો સહકાર અમને ખૂબ સરસ મળ્યો છે અને આવા નવા સહકાર મળે કાયમ માટે એ રીતે મારી આશા રાખું છું. ઓકે, થેન્ક યુ. ઓકે, ઉજવીએ છીએ. ખૂબ ખૂબ આનંદ થયો અને હંમેશા અમારી સોસાયટી આવી રીતે સાથે મળીને રહે એ તરીકે અમે હંમેશા આશા રાખીએ છીએ. અત્યારે અમે લોકો આ કમિટીમાં એક સલાહકાર સમિતિના સભ્ય પણ છીએ અને અમારી સલાહ પણ અમે આપી હતી. અત્યારે જે સ્ટાર ન્યૂઝની ગુજરાતની ટીમ જે આવી છે એ ખરેખર એ લોકોએ સારો ઉત્સાહ જમાવવામાં ખૂબ જ ફાળો આપેલો છે અને અમે લોકો એપ્રિશિએટ કરીએ છીએ. થેન્ક્સ ફોર કમિંગ એન્ડ એન્કરિંગ ઓલ. ઓકે, ખૂબ આપણે આજે તમે ઉત્સાહ વધારો કરો. ખૂબ જ સરસ નામ આપ્યું. થેન્ક યુ. કેમેરામાં જુઓ. બોલ શ્રી અંબે માતાજી જય. વાહ ભાઈ વાહ, જોરદાર થઈ ગયું.